गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 पार्ट बी विषय सामाजिक विज्ञान, पाठ 11 संयुक्त राष्ट्रों यूएन, एमां विद्यार्थी मित्रों हूँ तमने थोड़ा विचारों प्रश्न कराऊँ छूँ अने आजे आपणे पाठ पूर्ण करीशुं अने नेक्स्ट विडियो थी आपणे रिविजन करीशुं, बराबर। तमे टेस्टनुं पेपर सरस लख्यू हशे, हवे फरीथी तमारी 10 तारीखथी जे परीक्षा शुरू थाय छे एनी तैयारी करी देजो, बराबर। चलो प्रथम प्रश्न छे विचारोमां, तमारो पेज नंबर छे 84, विश्वमां शांतिनी जरूर शा माटे छे। तो विद्यार्थी मित्रों हूँ एनी चर्चा करूँ छूँ। तो विश्वमां बे भयानक युद्धों थया, प्रथम विश्वयुद्ध अने द्वितीय विश्वयुद्ध, एमां घणुं मोटुं नुकसान थयुं हतुं, लोको भयभीत बनी गया हता, लोको शांति शोधता हता, बराबर छे, अने लोको पासे पूरता प्रमाणमां, करोड़ों लोको पासे पूरता प्रमाणमां मूलभूत जरूरियातो, रोटी, कपड़ा, मकान, शिक्षण, तबीबी सेवाओ, आ बधुं हतुं नहीं। लोकोनी स्थिति खूब ज दयाजनक हती अने शस्त्रोनो उत्पादन करवा माटे करोड़ो रुपया, अबजो रुपया वपराता हता, बराबर छे। तो ए ज रुपया मनुष्यना कल्याण माटे वपराय, आम विश्वमांथी मोटाभागनी समस्याओ दूर थई जाय એ માટે શાંતિની જરૂર હતી। હવે દેશના બધા જ લોકોને સમજાયું કે યુદ્ધ કરવાથી કોઈ લાભ થતો નથી। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સામેનો પેજ જુઓ, પ્રશ્ન જુઓ વિચારોનો, સામેના પેજ ઉપર 85, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ કયા વર્ષો દરમિયાન થયા, કોની કોની વચ્ચે થયા, તેના શા પરિણામો આવ્યા, એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી 1918 વચ્ચે થયું, મેં તમને ચર્ચા પણ કરી હતી, અને આ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો તરીકે પ્રથમ બધા લડ્યા હતા, દાખલા તરીકે ફ્રાન્સ, રશિયા, બ્રિટન, ઇટલી, રોમનિયા, ગ્રીસ અને યુએસએ પણ એમાં હતું, અને બીજા પક્ષે હતા, એક તરફ મિત્ર રાષ્ટ્રો હતા, બીજી તરફ હતા ધરી રાષ્ટ્રોમાં હતા જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, તુર્કી, બલ્ગેરિયા વગેરે। પ્રથમ વિશ્વયુદ્ધ મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો વચ્ચે થયું હતું, તેમાં જર્મની અને તેની સાથે જોડાયેલા ધરી રાષ્ટ્રોનો પરાજય થયો હતો અને મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો હતો। હવે બીજા વિશ્વયુદ્ધની વાત કરું તો બીજું વિશ્વયુદ્ધ 1939થી 1945 સુધી થયું હતું। આ યુદ્ધમાં એક બાજુ મિત્ર રાષ્ટ્રો તરીકે ઓળખાતા કોણ મિત્ર રાષ્ટ્રો હતા, બરાબર સાંભળો, યુએસ, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન, અને ધરી રાષ્ટ્રો તરીકે જર્મની, ઇટાલી અને જાપાન હતા। એમાં ધરી રાષ્ટ્રોનો પરાજય થયો હતો ઇટાલી, જર્મની, જાપાનનો, અને મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો હતો। ચાલો હવે વિદ્યાર્થી મિત્રો પાછળનો પેજ જુઓ, હવે જુઓ વિચારો પ્રશ્ન, પેજ નંબર 86 ઉપર છે, બરાબર છે, એમાંથી પણ તમને એક્ઝામમાં પૂછી શકાતા હોય એટલે આપણે ચર્ચા કરી લઈએ। માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે, તમે જાતે બી લખી શકો છો, ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય। બીજો પ્રશ્ન છે, આજના વિકટ પ્રશ્નો કયા કયા છે, વિકટ પ્રશ્નો એટલે આજે આપણા દેશમાં કઈ કઈ સમસ્યાઓ છે, જો હું તમને કહું તો સૌથી વધુ મોટી સમસ્યા છે આજે કે ગરીબી, બેકારી, બરાબર છે, વસ્તી વધારો, નિરક્ષરતા, કુપોષણ, ભૂખમરો, આતંકવાદ, પ્રદૂષણ, બરાબર, આ બધી તમે લખી શકો છો। ત્રીજો પ્રશ્ન જુઓ, માનવકુળને ઉગારવા શું શું કરી શકાય, તો મનુષ્યને યુદ્ધથી બચાવવા માટે શું કરી શકાય, તો બરાબર વિદ્યાર્થી મિત્રો કે શસ્ત્રોનું ઉત્પાદન ન કરવું જોઈએ, એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ। આવડે છે ને તમને કે માનવકુળને, મનુષ્યને બચાવવા માટે માનવીએ જે શોધ્યા છે, પરમાણુ શસ્ત્રો, પ્રક્ષેપાત્રો, પરમાણુ બોમ્બ, સંહારક શસ્ત્રો, આ બધાનો નાશ કરવો જોઈએ અને નવા શસ્ત્રોનું ઉત્પાદન ન કરવું જોઈએ। વિશ્વના બધા જ દેશોએ નિઃશસ્ત્રીકરણ અપનાવવું જોઈએ, નિઃશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રોનું ઉત્પાદન ન કરવું જોઈએ। ચાલો ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમારા મતે યુનો જેવી સંસ્થાની જરૂર છે શા માટે, તો વિદ્યાર્થી મિત્રો યુનો શું કરે છે, તો યુનો એ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે।
એટલે મનુષ્યનું કલ્યાણ કરવા માટે, હવે પછી ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એના માટે, એકબીજા દેશને કોઈ મુસીબત આવે તો એમાં મદદ કરવા માટે, અને વિશ્વના લોકો સ્વસ્થ રહે એના માટે આવી સંસ્થાની જરૂર છે. નંબર 5મો પ્રશ્ન છે, યુનો દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો યુનો દિન વિશ્વમાં 24 ઓક્ટોબરના દિવસે ક્યારે ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવે છે. ચાલો હવે સામેનું પેજ જુઓ. સામેના પેજ ઉપર જુઓ, પેજ નંબર 87 ઉપર લાસ્ટ, યુએનની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ભારતમાંથી કોની વરણી થઈ હતી? કોની વરણી એટલે કોની પસંદગી થઈ હતી? તમને નામ બી ખબર છે, વિજયાલક્ષ્મી પંડિત. કોની થઈ હતી પસંદગી? વિજયાલક્ષ્મી પંડિત. એના પછી જુઓ, માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે અને શા માટે? તો માનવ અધિકાર દિન 10 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. માનવ અધિકાર દિન 10 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. અને શા માટે ઉજવવામાં આવે છે? તો મનુષ્યનો સર્વોત્તમુખી વિકાસ થાય, કારણ કે વિકાસ સાધવો એ મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે. મનુષ્યના અધિકારોની જાળવણી થાય એ માટે માનવ અધિકાર દિન 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. નંબર 3જો પ્રશ્ન એમાં જુઓ, માનવ અધિકાર શું છે અને શા માટે જરૂરી છે? તો મનુષ્ય, આપણને વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતના બંધારણે પણ આપણને સ્વતંત્રતાનો, સમાનતાનો, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર આપ્યો છે. તો માનવ અધિકાર જો આપણને મળે તો એ અધિકારોથી આપણે આપણો વિકાસ કરી શકીએ. એ માટે અધિકારો જરૂરી છે, એનાથી આપણું શોષણ અટકે, બરાબર છે? કોઈ આપણને સ્વતંત્રતા મળે, આપણને માન મળે, આપણું વ્યક્તિત્વ જળવાઈ રહે, બરાબર છે? સમાજ અને રાજ્ય ઉપર કોઈ સત્તા સ્થાપી શકે નહીં, આપણું ગૌરવ જળવાય, એ માટે માનવ અધિકારો જરૂરી છે. ચાલો હવે પાછળનું પેજ જુઓ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, શાંતિમય પેજ નંબર તમારું આવશે 88. શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવા સલામતી સમિતિ શું કરે છે? તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા સલામતી સમિતિએ શું કરે છે? આપણે પેલા 193 જોયા હતા ને, તો એ સભ્ય રાષ્ટ્રો સાથે વાટાઘાટો કરે છે, એનો અંત લાવવા પ્રયાસ કરે છે ચર્ચા કરીને, બરાબર? અંદર કોઈ સભ્ય રાષ્ટ્રો વચ્ચે અશાંતિ ના સર્જાય એ જોવાનું કામ કરાવે છે, અન્ય રાષ્ટ્રની મુલાકાત લે છે, બેઠકો રાખે છે અને શાંતિ સ્થાપવા હંમેશા પ્રયત્ન કરે છે, બરાબર? ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર? જો કોઈ ઝઘડાખોર રાષ્ટ્ર આ સમિતિના આદેશનો અનાદર કરે તેવા સંજોગોમાં આ સમિતિ શું કરી શકે? આ સમિતિ એટલે સલામતી સમિતિ. અંદર આપણે આન્સર વાંચ્યો તો બી, આપણે ટૂંકનોંધ પણ કરી છે સલામતી સમિતિની. કોઈ ઝઘડાખોર રાષ્ટ્ર સલામતી સમિતિના આદેશનો અનાદર કરે તો સમિતિ સભ્ય રાષ્ટ્રોને એ રાષ્ટ્રમાં લશ્કરી દળો મોકલવાનો આદેશ આપી શકે છે. ચાલો એના પછીનો, સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી શું કાર્ય કરતા હશે? હાલમાં મહામંત્રી તરીકે કોણ છે? તો સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યોજાતી સામાન્ય સભાની બેઠકનું સંચાલન કરે છે, બરાબર છે? વિશિષ્ટ સંસ્થાઓને પ્રશ્નો અંગે માર્ગદર્શન આપે છે. કોઈ પરિસ્થિતિ એવી કોઈ ઊભી થાય તો એ પરિસ્થિતિ માટે ચર્ચા વિચારણા કરે છે. અને મહામંત્રી 24 કલાકમાં સામાન્ય સભાની બેઠક બોલાવે છે. હાલમાં 2007થી દક્ષિણ કોરિયાના બાનકીમુન એ સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી છે. ચાલો હવે તમે એની નીચેનો પ્રશ્ન જુઓ. શું તમે માનો છો કે સલામતી સમિતિના કાયમી સભ્યોની સંખ્યા વધારવી જોઈએ અને શા માટે વધારવી જોઈએ? તો હા વિદ્યાર્થી મિત્રો, સલામતી સમિતિના કાયમી સભ્યોની સંખ્યા વધારવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ આપણે ભણી ગયા ને, 24 ઓક્ટોબર 1945, એટલે યુએન, બરાબર છે? અને એ શા માટે વધારવી જોઈએ? તો સલામતી સમિતિના બિનકાયમી સભ્યો તરીકે પણ કામ કર્યું છે, સલામતી સમિતિની કાર્યવાહીનો વધારે અનુભવ હોય છે, બરાબર છે? અને
કેટલાક રાષ્ટ્રો વિકાસશીલ જે રાષ્ટ્રો હતા જ્યાં ગરીબી હતી ત્યાં નોંધપાત્ર વિકાસ થયો છે. આવા રાષ્ટ્રોને સલામતી સમિતિના કાયમી સભ્યો બનાવવા માટે સમિતિના કાયમી સભ્યોની સંખ્યા શું કરવી જોઈએ? વધારવી જોઈએ. હવે એક પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીનું પદ ખૂબ જવાબદારીવાળું છે, શા માટે? તો સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી એ સંયુક્ત રાષ્ટ્રના શું કહેવાય છે? સચિવાલય કહેવાય છે. તેઓ જ મુખ્ય વહીવટી અધિકારી છે. સચિવાલયના વડા તરીકે તેમજ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અધિકારી તરીકે તેઓ સંયુક્ત રાષ્ટ્રના જુદા જુદા અંગો, કયા અંગો એ આપણે જોઈ ગયા, લીધેલા નિર્ણયનો અમલ કરવાનું કામ કરે છે. આમ સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીનું પદ કેવું છે? ખૂબ જ જવાબદારીવાળું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે હું તમારો 11મો પાઠ પૂરો કરું છું. સ્વાધ્યાયના પ્રશ્નો CW નોટમાં લખજો. બધા જે લોગો આપ્યા છે એની માહિતી પણ તમને સરસ રીતે આપી છે. બરાબર, અત્યારે વિદ્યાર્થી મિત્રો, હવે તમે લોકો તમારો ટેસ્ટ પેપર આજે સારું ગયું હશે SSનું, અને હવે તમે લોકો, તમને ટાઈમ ટેબલ મળ્યું છે ને, તમારી એક્ઝામ પાછી આવે છે, ટર્મ એક્ઝામ. હવે તમને જે પાઠો આપ્યા છે એ પાઠોનું તમારે વાંચન કરવાનું છે. તમારું પાઠ બી અહીં પૂરું કરું છું.